વિદ્યાર્થી મિત્રો ધોરણ છ શિષ્યવૃત્તિ ભાગ ગણિત હવે એની અંદર અંદર એક 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 નંબર છે નંબરની આંબા પર પર ઝાડ કેરી કેટલી કેરી છે સો એની અંદરથી થી પચાસ કેરી પડી જાય છે તો કેટલી કેરી રહેશે સો માંથી પચાસ જાય તો પડી જાય એટલે જતી રહે એટલે કેટલી રહેશે પચાસ બરાબર છે હવે બે નંબર બાર ચોકલેટ ત્રણ બાળકોને સરખા ભાગે કેટલી ચોકલેટ છે ચાર કેટલા આવશે ચાર બરાબર છે હવે ત્રણ નંબર છે ચાર બાળક પાસે ચાર બાળકો છે પાસે પાંચ લખોટીઓ છે ચાર બાળક પાસે પાંચ પાંચ લખોટીઓ છે જો બધી લખોટીઓ ભેગી કરવામાં આવે તો કેટલી લખોટીઓ થાય એટલે કે ચાર પંચા કેટલી થાય ચાર બાળક પાસે પાંચ લખોટી એટલે કેટલા થાય બરાબર છે હવે ચાર નંબર જોઈશું કે સ્કૂલના બાગમાં ગુલાબ વત્તા જાસૂદ એના કેટલા છોડ છે આઠ જો બે બે ફૂલ છોડ ગુલાબના હોય કુલ આઠ છે એમાંથી બે ગુલાબના હોય તો જાસૂદના કેટલા હોય આઠમાંથી બે જાય તો કેટલા રે તો છ રહેશે બરાબર હવે પાંચ નંબર છે પાંચ નંબરની અંદર નીચેનામાંથી કયું સાચું છે એક મિનિટ બરાબર સાઈઠ સેકન્ડ એક મિનિટ બરાબર ત્રીસ સેકન્ડ કે સાઈઠ સેકન્ડ બરાબર બે મિનિટ તમે વિચારો કે કયું સાચું હશે એમાંથી તો એક મિનિટ બરાબર સેકન્ડ બરાબર છે હવે છે નંબર ચાર વખત એટલે નવ ચોગ છત્રી એટલે ગુણાકાર આપણે થાય આને સરવાળો એ સરવાળો એ ગુણાકાર એ સરવાળાનું ટૂંકું સ્વરૂપ છે બરાબર છે એટલે નવ ગુણ્યા ચાર આવશે હવે સાત નંબર છે ટોપલીમાં પાંચ ટામેટા છે બે કાંદા હોય જો તેમાંથી ચાર ટામેટા કાપી દેવામાં આવે અને એક કાંદો કાપી દે શાક બનાવવામાં આવે તો કેટલા ટામેટા અને કાંદો બે કાંદા છે એમાં કાંદા તો કાપી દીધા શાક બનાવવામાં આવે તો ટોપલીમાં કેટલા ટામેટા અને કાંદા ન હોય કેટલા ન હોય

અને બે પંખા ચાર પાખિયાવાળા છે બરાબર છે તો કુલ કુલ પાંચિયા નીચેના કયા જવાબ સાથે સાચો છે કુલ પાખિયા નીચેના પાંચિયા ને સોરી પાખિયા બરાબર છે ખોટું લખાણું છે પાખિયા નીચેના કયા જવાબ સાથે સાચા છે બે પંખા છે એને ત્રણ ત્રણ પાખિયા છે બરાબર છે અને બે પંખા ચાર ચાર પાખ્યા વાળા છે તો કુલ પાંખ્યા સાચા છે એટલે બે ના કેટલા થયા બે તરી છ બે તરી કેટલા થાય છ અને બે ચોક આઠ એટલે છ વત્તા આઠ છ વત્તા આઠ ક્યાં છે અહીંયા છે બરાબર છે હવે નવ નંબર છે પાંચસો પાંત્રીસ ખાલી જગ્યા પાંચસો પંચાવન ખાલી જગ્યામાં કયું ચિહ્ન આવશે એટલે પાંચસો કરતા બરાબર હવે આપણે દસ નંબર જોઈશું કે આપણી કંપાસ પેટીમાં સૌથી વધારે લંબાઈ ધરાવતી વસ્તુ કઈ પેન્સિલ બોલપેન કે માપટ્ટી માપટ્ટી આપણા અંકોમાં કઈ રીતે લખાય એટલે આપણે લખવું હોય તો ના આવડે તો શુકરણ પાંચસો એટલે પાંચ થયા સાડત્રીસ એટલે તગડ સાતડ સાડત્રીસ એટલે પાંચસો સાડત્રીસ આમ આવશે બરાબર છે હવે આગળ છે બાર નંબર તો કે ચાર ત્રણ પાંચ ને શબ્દમાં કઈ રીતે લખાય તો એકમ દશક ને સો ચારસો પછી તગડ પા ચારસો પાંત્રીસ કેટલા આવશે ચારસો પાંત્રીસ હવે તેર નંબર છે એક ટોપલીમાં દસ કેરી સમાય છે એક ટોપલીમાં કેટલી કેરી સમાય છે દસ કેરી તો આવી પાંચ ટોપલીમાં કુલ કેટલી સમાય એટલે દસ ટોપલીમાં એક ટોપલીમાં દસ તો પાંચ ટોપલીમાં કેટલી આવે દસ પંચા પચાસ હવે ચૌદ નંબર જોઈશું સોરી હવે નંબર જો ખાલી જગ્યા પછી નવ્વાણું સો એકસો એક એટલે ચડતો ક્રમ છે તો નવ્વાણું ની પહેલાની સંખ્યા કઈ આવે તો શું આવશે અઠ્ઠાણું એટલે કયો જવાબ આવશે અઠ્ઠાણું હવે પંદર છે પાંચસો પાંચ પાંચસો છ પાંચસો સાત પછી કઈ આવશે તો કે પાંચસો આઠ હવે આગળ સોળ નંબર સ્વાતી કંડક્ટરને ટિકિટ માટે કેટલા રૂપિયા આપે છે પચાસ જો ટિકિટ ભાડું ત્રીસ રૂપિયા હોય તો કંડક્ટર સ્વાતિને કેટલા રૂપિયા પાછા આવશે પચાસ આપણે કંડક્ટરને આપ્યા અને ત્રીસ આપણને પાછા આપે છે તો કેટલા બધા અરે સોરી ત્રીસ ની ટિકિટ છે તો કેટલા રૂપિયા આપણને પાછા આવશે વિચારો ચલો કેટલા આપશે તો કઈ સંખ્યા મળે બસો આગળ પંદર બસો પંદર તો છે જ હવે એમાં ત્રણ ઉમેરો આમાં કેટલા ઉમેરવાના છે ત્રણ બસો ને પંદર માં તો બસો સોળ બસો સત્તર બસો ને અઢાર હવે આમાં પાંચસો આપણે ત્રણ ની સ્થાન કિંમત શોધવાની અને સંખ્યાની મૂળ કિંમત એટલે ત્રણ ની મૂળ કિંમત ત્રણ થાય પણ ત્રણ ની સ્થાન કિંમત કેટલી થાય તો કે એકમ દશક સો હજાર એટલે અહીંયા તગડો મૂક્યો તગડાની પાછળ કેટલા આંકડા છે એક બે ને ત્રણ એટલે કેટલા આવ્યા એક બે ને ત્રણ હવે ત્રણ ની મૂળ કિંમત કેટલી એ સંખ્યા પોતે એટલે સંખ્યા કેટલી આવી ત્રણ એટલે કેટલા સરવાળામાં જવાબ આવે બરાબર છે હવે આપણે આગળ જોઈશું ઓગણીસ નંબર હવે ઓગણીસ નંબરની અંદર નવ હજાર નવસો નવ્વાણું ની તરત પછીની સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું પછી કેટલા આવે કે દસ હજાર બરાબર છે ચલો હવે આપણને અહીંયા કીધું કે વીસ નંબરમાં તો કે આઠ કઈ સંખ્યા બને હવે આપણે આમાંથી સૌથી મોટી સંખ્યા પહેલા લેવી પડે એટલે સૌથી મોટી સંખ્યા આઠ હજાર આવી બરાબર છે પછી એના પછી આઠસો આવી અને આઠ ને એકમ દશક કમ્પ્લીટ ગોઠવવું પડે એટલે અહીંયા આઠસો સંખ્યા ગોઠવવી પડે બરાબર પાછળથી ગોઠવવાની હવે એસી તો આપણે પાછળથી ગોઠવવાની એટલે આપણે ભૂલ પડે નહીં પછી આયા આઠ એટલે અહીંયા આઠ આયા બરાબર એટલે દરેક અહીંયા આઠ અહીંયા જુઓ આમાં પહેલી આપણે ગોઠવી આઠ હજાર પછી ગોઠવી આપણે આઠસો પછી ગોઠવી આપણે એસી પછી ગોઠવી આપણે આઠ બરાબર છે હવે આનો સરવાળો કેટલો થાય તો કે આઠ આમાં શું આવશે દસ સો માં આઠસો અઠ્યાસી હંમેશા આપણે કઈ રીતે ગોઠવાનું પાછળથી ગોઠવવાની ચાલુ કરવાનું એટલે આપણે ક્યારે ભૂલ પડે નહીં આપણે રીતે આપણે આઠ હજાર ગોઠવી તો આપણે એક બે ત્રણ અને આઠડો ગોઠવ્યો બરાબર હવે આઠસો ગોઠવણ છે તો એક બે અહીં આઠડો ગોઠવ્યો બરાબર પછી આપણે એસી ગોઠવણ છે તો એસી ગોઠવ્યું પછી આપણે કયા ગોઠવાના છે હવે આ બધાનો સરવાળો કરી એટલે કમ્પ્લીટ જવાબ આવી જાય કેટલો જવાબ આવ્યો આઠ હજાર હવે એકવીસ નંબર આવે છે એકવીસ નંબરમાં એવું છે કે એકસો પચાસ ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા એકસો પચાસ વત્તા એકસો નેવું અને આ વચ્ચે શું આવશે તો પાંચસો જવાબ આવે તો આપણે શું કરવું પડે તો આ બંનેનો પહેલાં આપણે સરવાળો કરવો પડે તો એકસો પચાસ વત્તા એકસો નેવું નો આપણે સરવાળો કર્યો એટલે નવ પાંચ ચાર વધી એક એટલે ત્રણસો ચાલીસ થયા હવે આપણે અહીંયા લાવવા માટે અહીંયા ક કેટલા આંકડા આવશે પાંચસો માંથી આપણે બાદ કરવા પડે કેટલો જવાબ આવ્યો છે ત્રણસો ને ચાલીસ એટલે ત્રણસો ચાલીસ ને આપણે બાદ કરીએ એટલે કેટલો જવાબ આવે તો એકસો સાહીઠ આવે એટલે અહીંયા કેટલા આવશે એકસો ને સાહીઠ હવે આપણને એમ થાય કે આપણે આ એકસો સાહીઠ સાચા છે કે ખોટા તો આપણે પાછો આનો ત્રણેયનો સરવાળો કરી જોવાનો એકસો સાહીઠ અને એકસો ને તો નવ છ પંદર વીસ વધી પડી બે એટલે કેટલો જવાબ આવ્યો પાંચસો એટલે કેટલો જવાબ આવશે એકસો ને સાહીઠ પહેલાં શું કરવાનું આ આ બંનેનો શું કરવાનો સરવાળો એ બંનેનો જે જવાબ આવે એ પાંચસોમાંથી આપણે શું કરવાની બાદ કરવાનું બાદ કરીએ એટલે કેટલો જવાબ આવે એકસો ચારસો પચાસ ગ્રામ માંથી પંચાવન કિલોગ્રામ અને સાતસો પચાસ ગ્રામ બાદ કરતા કેટલા કિલોગ્રામ વધે અને કેટલા ગ્રામ વધે એટલે આપણે અહીંયા કરવાનું કે નેવું અને ચારસો ને પચાસ બરાબર છે હવે કેટલા બાદ કરવાના છે તો કે પંચાવન પંચાવન અને કેટલા બાદ કરવાના સાતસો ને પચાસ બરાબર છે એટલે અહીંયા શૂન શૂન ચારમાંથી સાત ના જાય એટલે આપણે અહીંયા દસકો લેવો પડશે બરાબર છે એટલે અહીંયા ચૌદમાંથી એટલે અહીંયા સાત અને પછી અહીંયા નવમાંથી પાંચ જાય તો ચાર અને આઠમાંથી ત્રણ એટલે ચોત્રીસ કિલોગ્રામને સાતસો ગ્રામ આવશે એટલે અહીંયા સી જવાબ આવે બરાબર કેટલો જવાબ આવે આ સી જવાબ આવશે બરાબર એટલે પહેલાં આપણે સાઈડમાં ગોઠવી દેવાનું આપણે જ્યારે પણ પરીક્ષા આપવા જઈએ એટલે એને આપણે હંમેશા અહીંયા પોઈન્ટ આવશે અહીંયા પોઈન્ટ આવે એટલે ચારસો ને પચાસ પછી એ બંનેની આપણે શું કરી દેવાની આપણે બાદ બાકી કરવાની બરાબર પણ આપણને બાદબાકી આવડવી જોઈએ તો જ બાદ બાકી આવડે તો જ આપણને આ દાખલો આવડે પણ આ રીતે તમે જો સાઈડમાં ગોઠવી દો તો તમને આવડી જાય બરાબર છે હવે છે છે અંદર દશક એકમના અંકોથી બનતી સંખ્યા કઈ છે સો એક દશક અને પાંચ એકમ છે પાછડામાં શું છે એકમ છે અંકોથી બનતી સંખ્યા કઈ છે બરાબર છે આ સંખ્યા ખોટી છે કેટલા સો કેટલા દશક અને કેટલા એકમ એટલે આ પણ આવી શકે અને આ પણ આવી શકે એટલે એની રકમ જ ખોટી છે બરાબર છે એટલે આપણે પછી જોઈશું બીજા ભાગની અંદર કારણ કે અહીંયા એ સંખ્યા નથી હવે ચોવીસ નંબર છે હા આપણે જોઈ લઈએ એ જ રકમ બરાબર છે એ રકમ આપણે જોઈ લઈએ પણ આપણે સંખ્યા ફેરવી દઈએ છીએ તો ત્રણસો આઠ દશક અને પાંચ એકમના અંકોથી બનતી સંખ્યા કઈ છે બરાબર છે ત્રણસો આઠ દશક અને પાંચ એકમ એનાથી સંખ્યા કઈ બને તો કે ત્રણસો ને બરાબર ચલો હવે ચોવીસ નંબર છે ચોવીસ નંબરમાં આપણને આપી છે કે પાંચસો 527, ત્યાંશી પાંચસો સત્યાવીસ બાસઠ ચોરાણું આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો એટલે ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલી લેવાની એટલે આપણને સૌથી નાની સંખ્યા કઈ આવે તો કે પાંચસો સત્યાવીસ પછી કઈ આવે તો કે પાંચસો બાસઠ પછી કઈ આવે તો કે પાંચસો પછી કઈ આવે તો કે હવે આપણે આમાં જોવાનું કે પાંચસો સત્યાવીસ પહેલાં કયામાં છે તો કે આમાં પછી પાંચસો પાસઠ પછી પાંચસો પછી પાંચસો ચોરાણું તો આપણે આ બી નંબરનો જવાબ સાચો આવે બરાબર છે હવે આપણને કહ્યું છે કે પચીસ નંબરની અંદર આપણને કહ્યું છે કે સાતસો પિસ્તાળીસ ઓછા સાતસો પિસ્તાળીસ ઓછા સત્તાવન એટલે આ બંનેની પહેલાં આપણે શું કરવી પડે બાદ બાકી એટલે તમારે સાઈડમાં બાદ બાકી કરવાની પંદરમાંથી સાત જાય તો આઠ રહે ત્રણમાંથી પાંચ ના જાય એટલે છ અહીંયા દસ એટલે તેરમાંથી પાંચ જાય તો કેટલા રહે તેરમાંથી પાંચ જાય તો આઠ રહે આઠ ને પાંતેર થાય ને હા હવે અઠ્યાસીની અંદર આપણે એકસો ને અડતાળીસ ઉમેરવાના છે બરાબર એટલે આઠ ને આઠ સોળ વધી એક નવ ચાર તેર વદ્દી એક એટલે બે એટલે કેટલા આવે બસો ને છત્રીસ પહેલાં આપણે શું કરવાની

તો આપેલી સંખ્યાના આધારે ચડતો ક્રમ લખો તો આની અંદર સૌથી નાનું કોણ તો કે ડી સૌથી નાનો કોણ છે ડી પછી બે નંબર આવે એટલે પછી આવે સી પછી ત્રણ નંબર આવે એટલે પછી આવે બી પછી આવે ચાર નંબર આવે એટલે પછી આવે એ તો ડી સી બી એ જ્યાં આવે એ જવાબ સાચો બરાબર હવે આપણે સત્યાવીસ નંબર જોઈશું નંબર અંદર થી એને ત્રણસો ને પચીસ વેચી મારી બરાબર સાતસો પચીસ માંથી એને કેટલી વેચી મારી ત્રણસો બરાબર છે એટલે વેચી એટલે એની શું આવશે બાદ બાકી એટલે પાંચમાંથી પાંચ જાય એટલે શૂન પણ શૂન્યમાંથી બે જઈ શકતી નથી એટલે આપણે અહીંયા બાદ બાકી કરીશું એટલે દસમાંથી બે જાય એટલે આઠ દસકો લીધો ને આપણે છમાંથી ત્રણ જાય એટલે ત્રણ બરાબર છે એટલે એની પાસે ત્રણસો ને એસી ગુણ રહી પણ પાછી બસો ને પાસઠ એ ખરીદે છે એટલે ત્રણસો એંશીની અંદર આપણે બસો ને પાંસઠ ઉમેરવા પડે ખરીદે છે એટલે એટલે પાંચ આઠ ને છ ચૌદ વધી એક ત્રણ ને ચાર છ એટલે કેટલો જવાબ આવ્યો છસ્સો ને એટલે છસો ને બરાબર છે જુઓ ફરી કહું એને આપણને એક વેપારી પાસે ઘઉંની કેટલી ગુણો હતી સાતસો પાંચ એમાંથી એને કેટલી વેચી મારી ત્રણસો ને પચીસ ત્રણસો પચીસ એને વેચી મારી એટલે બાદ થાય પણ પછી પાછી એને ખરીદી તો એને શું થાય એનો સરવાળો થાય બરાબર છે સરવાળામાં એનો છસ્સો ને પિસ્તાળીસ જવાબ આવ્યો એટલે આ રીતે હોય એટલે તમારે આ ક્રિયા કરવી પડે હવે અઠ્યાવીસ નંબર છે એ બરાબર એક બી બરાબર બે સી બરાબર ત્રણ અને ડી બરાબર ચાર હોય તો કયા અક્ષરનો સરવાળો સમાન થાય હવે આપણને એવું કીધું છે કયા અક્ષરનો સરવાળો સમાન થાય સમાન એટલે સરખો બરાબર છે ચલો હવે એક વત્તા બે એટલે ત્રણ થયા પણ ત્રણ વત્તા ચાર એટલે સાત થયા પછી બે વત્તા ત્રણ એટલે પાંચ થયા અને આ ચાર વત્તા એક એટલે કેટલા થયા પાંચ એટલે એ અને ડી બરાબર એ અને ડીનો આપણે સરવાળો કરીએ તો પાંચ થાય અને બી અને સીનો સરવાળો કરીએ તો પાંચ થાય એટલે આપણે જવાબ કયો આવશે આ કારણ કે આ બીના બીના કેટલા છે બે સીના કેટલા છે ત્રણ એટલે બે ને ત્રણ પાંચ એના કેટલા છે એક અને ડીના કેટલા છે ચાર એટલે એક ને ચાર પાંચ એટલે જો નહીતર તમારે ગોઠવી જોવાનું એમાં એક ગોઠવ્યો પછી બીમાં બે ગોઠવા સીમાં ત્રણ ગોઠવ્યા અને ડીમાં ચાર ગોઠવ્યા એટલે આ આ એક ને બે એટલે ત્રણ થયા અને ત્રણ ને ચાર એટલે અહીંયા સાત એટલા સમાન નથી હવે બીનો કેટલા છે બે ડીના કેટલા છે ચાર એના કેટલા છે એક સીના કેટલા છે ત્રણ એટલે આ બે ને ચાર છ અને એક ને ત્રણ ચાર એટલે આ પણ સમાન નથી હવે આ બે અને ત્રણ એટલે કેટલા પાંચ અને એક અને ચાર એટલે કેટલા પાંચ સમાન એટલા બંને સરખા એટલે શું આવશે પાંચ બરાબર છે હવે હવે આપણે નંબર જોઈશું એની અંદર આપણને છે એક એમાં પાંચ હજાર આઠસો એકતાળીસમાં માં ના સ્થાન કિંમતમાં આવતો અંક કયો તો આપણે ગણવું પડે તો કે એકમ દશક અને આ સો તો સોના સ્થાનમાં કોણ આવ્યું તો કે આઠ તો શું જવાબ આવશે આઠ હવે આપણને ત્રીસ નંબર માં કે છે નીચેનામાંથી એકી સંખ્યા ઓળખો એટલે પહેલા મેં તમને કીધું કે એકી સંખ્યા એટલે એકમનો અંક કયો કયો હોય એક હોય બે હોય ત્રણ હોય પાંચ હોય કાં તો સાત હોય હવે આ ત્રણમાંથી તમારે જોઈ જોવાની કે કોઈના એકમનો અંક આમાંથી કઈ છે તો કે હા તો કે પંદરનો કયો છે પાંચ એટલે કયો જવાબ આવશે પંદર બરાબર હવે આપણે એકત્રીસ નંબર જોઈશું એક હાથીના ચાર પગ એક હાથીના કેટલા પગ છે એક નોટ દસ રૂપિયાની હોય તો સોળ સોળ નોટબુકો કેટલાની તો આપણે ગુણાકાર આ જાય સોળ ગુણ્યા દસ એટલે સોળે દાન કેટલા થાય એકસો રૂપિયા બરાબર છે હવે આપણે તેત્રીસ નંબર જોઈશું કે બે તૃતીયાંશ બરાબર ખાલી જગ્યાની જગ્યાએ કઈ સંખ્યા આવશે તો બરાબર છે બરાબરનું ચિહ્ન છે એટલે કેટલા આવશે બે બરાબર છે એટલે બે તૃતીયાંશની જગ્યાએ એ જે પ્રશ્નાર ચિહ્ન છે એ શું આવશે બે બરાબર છે ચલો ચોત્રીસ ક્લાસમાં રહેલા બાળકોની કુલ સંખ્યા પચાસ છે કુલ બાળકો કેટલા છે આપણા ક્લાસમાં પચાસ જેમાં ઘેર હજાર બાળકો બાર છે બાર છોકરાઓ નથી આવ્યા ગેરહાજર છે તો કેટલા રહે પચાસ છે એમાંથી બાર નથી આવ્યા તો કેટલા રહેશે પચાસ માંથી બાર જાય તો આડત્રીસ રહેશે હવે પાંત્રીસ નંબર છે આઠ રૂપિયા બરાબર બે રૂપિયા એક રૂપિયાના બે સિક્કા હોય એક રૂપિયાના કેટલા સિક્કા હોય બે તો પછી કેટલા કેટલા બચે છ આઠ રૂપિયા છે આપણી પાસે આઠ રૂપિયા છે બરાબર છે એમાંથી એક એક રૂપિયાના બે સિક્કા છે પછી બચ્યા કેટલા છ તો એવા બે રૂપિયાના કેટલા સિક્કા થાય કેટલા સિક સિક્કા લઈએ તો છ રૂપિયા થાય તો કે ત્રણ એટલે આ એક આ બે અને આ ત્રણ બે ચાર છ સાત ને આઠ થઈ ગયો જવાબ આપણો એટલે કેટલા આવે બે બે રૂપિયાના કેટલા સિક્કા આવે ત્રણ સિક્કા બરાબર છે ચલો છત્રીસ નંબર એક હજારની તરત પહેલાંની સંખ્યા કઈ આ એક હજાર તો એની પહેલાં કોણ આવે આપણે બધું લખ્યું છેલ્લે એક હજાર મૂક્યા તો એની પહેલાં આપણે ક્યાં મૂકીએ તો કે નવસો નવ્વાણું એટલે કેટલા આવશે નવસો નવ્વાણું હવે આપણને છે બે રેખાઓ આપણને આ બે રેખાઓ આપી કેટલી રેખાઓ આપી બે રેખાઓ હવે એને એક છેદિકા છેદે છે એને શું છેદે છે એક છેદિકા છેદે છે બરાબર છે કેટલી છેદિકાઓ છેદે છે એક છેદિકા હવે આપણને એવું કહ્યું છે કે અનુકોણની કેટલી જોડ મળે એટલે પહેલા આપણે જો સમજવું પડે કે અનુકોણ એટલે શું તો કે અંદરનો અને બહારનો ખૂણો આ આ આ બહારનો અને અંદરનો આ બંને જે ખૂણો છે એની જોડ મળે એટલે કે આ એક થયો હવે આ આ એનો આ બીજો થયો હવે આ એનો આ ત્રીજો થયો હવે આ એનો આ ચોથો અંદરની અને બહારની જે ખૂણો છે અંદર અને બહારનો ખૂણો એ જે જોડ મળે છે એ અનુકોણની જોડ એટલે કેટલી થઈ એક આ એક આ બે આ ત્રણ અને આ ચાર કેટલી જોડ થઈ ચાર હવે હું તમને ફરી સમજાવું બરાબર છે સાડત્રીસ નંબર હું તમને ફરી સમજાવું છું કે આપણી આપણે આ બે રેખાઓ છે કેટલી રેખાઓ છે બે રેખા બરાબર છે એને એક એક છેદિકા એને છેદે છે એ અનુકોણ અનુકોણ એટલે એના ખૂણા આ એક અને આ બે આ આખી એની અનુકોણની જોડ થઈ બરાબર હવે આ ખૂણો આ ખૂણો એટલે આ એની આખી એક અનુકોણની જોડ થઈ આ ખૂણો અને આ ખૂણો એટલે આ એની આખી એક અનુકોણની જોડ થઈ એક આ ખૂણો અને એક આ ખૂણો એટલે આખી જોડ થઈ આ બે જોડ થઈ આ ત્રણ જોડ થઈ અને આ ચાર ચાર જોડ જોડ થઈ બરાબર બરાબર એટલે કેટલી આવે છે ચલો હવે આડત્રીસ નંબર છે નીચેનામાંથી કઈ એક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કઈ એક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે પૂર્ણ વર્ગ એટલે એનો વર્ગ એટલે આ આવશે કેમ તો okay, 88, 64, 8 ચોસઠ નો વર્ગ બરાબર છે કોનો વર્ગ છે આઠનો વર્ગ એટલે કેટલા આવશે ચોસઠ ચલો ઓગણ જેનો એકમનો અંક ખાલી જગ્યા હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય તો કે બે કેમ તો જો બે દુ ચાર તૈતરી નવ ચાર ચોક સોળ પાંચે પાંચે પચીસ છાયો છાયો છત્રીસ સત્ય ઓગણપચાસ અઠયું અઠયું ચોસઠ એની અંદર કોઈની અંક અંદર બે આવતા નથી એટલે પૂર્ણવર્ગ સંખ્યા બે જે હોય પાંચ હોય કારણ કે પાંચે પાંચે પચી એનો એકમનો અંક પાંચ આવ્યો નવ ત્રણ તરી નવ એટલે એકમનો અંક એ નવ બરાબર છે એટલે કઈ સંખ્યા આવશે બે બરાબર છે કઈ સંખ્યા આવશે બે હવે આપણે આગળ જોઈશું ચાલીસ નંબર ઉપર તો પાંચસો ચોત્રીસ નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો વર્ગ એટલે એના એ સંખ્યાને બે વખત ગુણવી આ પાંચસો ચોત્રીસ ગુણ્યા પાંચસો ને ચોત્રીસ બરાબર હવે આપણે શું કરવાનું આપણને એકમનો અંક જ માંગ્યો છે તો એકમનો અંક આપણે ગુણી જોવાનો ચાર ચોક સોળ એના એકમનો અંક શું આવ્યો છ એટલે આપણે જવાબ શું આવે છ બરાબર છે ચલો હવે એકતાલીસ છે નીચેનામાંથી કઈ એક સંખ્યા ગુણાકાર માટે તટસ્થ છે હવે જો હું તમને સમજાવું ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એટલી શું ધારો કે ત્રણ છે બરાબર છે હવે ગુણ્યા એક કર્યું તો ત્રણ એકા ત્રણ જવાબ આ ત્રણ છે જવાબ પણ કેટલો આવ્યો એના જવાબમાં કોઈ ફેર પડ્યો નહીં તો પણ કોના વડે ગુણ્યો તો જવાબમાં ફેર ના પડ્યું તો કે એક વડે એટલે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ એક તટસ્થ એટલે એના એ સ્થાન ઉપર રહેવું એટલે તટસ્થમાં શું આવે એક ખબર પડી હવે હજી ફરી કહું નીચેનામાંથી કઈ એક સંખ્યા ગુણાકાર માટે તટસ્થ છે ધારો કે આપણે સંખ્યા લીધી પાંચ પાંચને વડે આપણે એક વડે ગુણ્યા તો પાંચ એકા પાંચ એનો જવાબ શું આવ્યો પાંચ તો આ કેટલા છે પાંચ તો એના જે મૂળ સંખ્યા છે અને જે જવાબ છે એમાં કોઈ ફેર પડ્યો કઈ ક્રિયા કરતા ગુણાકાર પણ કોના વડે એક વડે એક વડે ગુણાકારમાં એક વડે કોઈ પણ સંખ્યાને ગુણીએ તો જવાબ એનો એ જ આવે છે એટલે એક કઈ સંખ્યા તટસ્થ એટલે એના સંખ્યા ઉપર એના એ જ એનું કોઈ પણ મૂલ્ય બદલાતું નથી ક્યારે ગુણાકારમાં બરાબર છે એટલે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ તો એક બરાબર છે હવે આપણે આગળ જોઈશું હવે બેતાલીસ છે બેતાલીસ ની અંદર નીચેનામાંથી માંથી હવે પહેલી આપણે ગુણાકાર સરવાળા ધારો કે પચીસ પચીસ માં શૂન્ય ઉમેરીએ તો કેટલા થાય પચીસ એટલે એના એ જવાબ આવે તો સરવાળા વિશે તટસ્થ સંખ્યા કઈ તો કે શૂન્ય બરાબર છે હવે તેતાલીસે ચોરસ નું ક્ષેત્રફળ બરાબર ખાલી જાય ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર છે હવે ચલો હવે આગળ ચુમ્વાળીસ નંબર ઉપર જોઈશું તો ચુમ્વાળીસ નંબર ઉપર છે તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે હવે આપણને શું કીધું ઘાત સ્વરૂપે એટલે બગડો તો લખી જ દેવાનો બગડો કેટલી વખત છે એક બે ત્રણ અને ચાર એટલે એની કેટલી घात થઈ ચાર આપણે પેલા શું લખી દે જે નીચેનો આધાર છે એનો ઘાત સ્વરૂપે બે ની ચાર ઘાત બરાબર છે હવે આપણને કહ્યું છે આગળ પિસ્તાળીસ નંબરમાં પચાસ માંથી ચાલીસ હવે આપણને કીધું પચાસમાંથી ચાલીસ ટકા હંમેશા સોય ગણાય તો સો માંથી કેટલા બરાબર તો આપણે લખવાનું ચાલીસ ગુણ્યા સો ભાગ્યા પચાસ શૂન શું નડી ગઈ હવે પાંચ દુ દસ થયા એટલે ચાલીસ દુ કેટલા થયા એસી કેટલા આવે એસી હવે હું ફરી તમને સમજાવું આપણને એવું કીધું કે પચાસમાંથી આપણને શું કીધું છે પચાસમાંથી ચાલીસ આપણને એવું કીધું કે પચાસ માંથી ચાલીસ બરાબર તો સો માંથી કેટલા સો માંથી અને આ બંને ક્યાં આવે અંશમાં આવે એટલે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ ચાલીસ ગુણ્યા સો અને આ છેદમાં આવે બરાબર પચાસ એટલે શૂન શૂન ઉડી ગઈ હવે આ દસ છે એટલે પાંચ દુ દસ એટલે ચાલીસ ગુણ્યા બે એટલે ચાલીસ નું કેટલા થાય એસી બરાબર સમજણ પડી હવે આપણે આગળ જોઈશું હવે છે એટલે એટલે ટકા થાય કેટલા થાય વીસ ટકા કેટલા ટકા થાય વીસ બરાબર છે હવે સુડતાલીસ નંબર જોઈશું સુડતાલીસ નંબરની અંદર આપણને શું કીધું છે વસ્તુની પડતર કિંમત પડતર કિંમત એટલે આપણે જે વસ્તુ લાવ્યા છીએ એ આપણને કેટલામાં પડી ધારો કે હું દસ રૂપિયાની બોલપેન લાવી તો મને કેટલામાં પડી દસ રૂપિયામાં બરાબર છે પણ કોઈ દુકાનદાર મને દસ રૂપિયામાં બોલ અરે ધારો કે મને હું કોઈ ટેબલ લાવું છું ટેબલ હું સો રૂપિયામાં લાવું છું પણ એ ટેબલ થોડું તૂટેલું છે તો હું વીસ રૂપિયામાં એને સરખું કરાવું છું તો મને એ ટેબલ કેટલામાં પડે એકસો વીસમાં તો એ મને કઈ કહેવાય પડતર કિંમત પણ મેં ટેબલ લાવી હતી કેટલામાં સો રૂપિયામાં તો એ સો રૂપિયા મારી શું કહેવાય

એકસો વીસ રૂપિયા મેં એ મારી પડતર કિંમત થઈ હવે હું આ પડતર કિંમત એકસો વીસ રૂપિયામાંથી હું સો રૂપિયા બાદ કરું તો મને કેટલા રૂપિયા મળે વીસ રૂપિયા એ વીસ રૂપિયા મારી શું થઈ ખરાજાત એ મેં એનો ખર્ચો કર્યો છે વીસ રૂપિયાને શું કર્યો છે એનો મેં શું કર્યો છે એના પર ખર્ચો કર્યો છે બરાબર છે વીસ રૂપિયા મેં એના પર શું કર્યું છે ભાઈ ખર્ચો કર્યો છે એટલે એને શું થાય ખરાચાત બરાબર છે પડતર કિંમત એટલે શું કે તમે કોઈ વસ્તુ લાવો છો એના ઉપર તમે ઘરે લાવવાનો ધારો કે વીસ રૂપિયા ભાડું થાય પચાસ રૂપિયા ભાડું થાય તો એ પડતર કિંમત અને મૂળ કિંમત એટલે કે જે વસ્તુ તમે જેટલા રૂપિયામાં ખરીદી છે એ પણ જે એના ઉપર જે લાવવાનો ખર્ચો થયો એને આપણે શું કહીએ ખરા જાત રિપેરિંગનો ખર્ચો થયો કે લાવવાનો ખર્ચો થયો તો એને આપણે શું કહીએ ખરા બરાબર છે હવે આપણે અડતાલીસ નંબર જોઈશું અડતાળીસ માં છે વસ્તુની વેચાણ કિંમત કરતા વેચાણ કિંમત કરતા મૂળ કિંમત ઓછી હોય તો શું થાય હવે ધારો કે મેં દસ રૂપિયામાં બોલપેન લાવી કેટલા રૂપિયામાં બોલપેન લાવી હું દસ રૂપિયામાં એટલે દસ રૂપિયા મારી મૂળ કિંમત કહેવાય પણ વેચાણ કિંમત હું પડતર વેચાણ કિંમત એટલે કે પંદર રૂપિયામાં બોલપેન વેચી નાખું છું બરાબર છે એટલે આ વેચાણ કિંમત મારી વધારે છે મૂળ કિંમત મારી ઓછી છે તો મને પાંચ રૂપિયા શું થયો નફો થયો તો શું થશે નફો બરાબર છે હવે આપણે ઓગણપચાસ ઓગણપચાસમાં છે કે વસ્તુની મૂળ કિંમત એ એ વેચાણ કિંમત ખાલગ્યા ગયા હોય તો ખોટ જાય અને આપણને વેચાણ કિંમત આપણે ધારો કે દસ રૂપિયામાં મેં બોલપેન લાવી અને હું આઠ રૂપિયામાં વેચું તો મને શું થાય નફો થાય કે ખોટ જાય તો મને બે રૂપિયા શું જાય ખોટ જાય 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 ખોટ તો વસ્તુની મૂળ કિંમત વેચાણ કિંમત કરતા કેવી હોય મૂળ કિંમત આ શું છે કેવી કરતા વધારે હોય તો શું જાય ખોટ જાય હવે પચાસ નંબર છે જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે રકમને શું કહેવામાં આવે ધારો કે મેં હજાર રૂપિયા